नमस्ते बाळ मित्रों, प्रवृत्ति तण में आपणे शियाळ अने कागडानी वार्ता जोई। आजे आपणे प्रवृत्ति चार में चालाक गधेड़ो नामनी वार्ता सांभळवाना छीए। चालो मित्रों, तो हूँ तमने वार्ता कहूँ छूँ। जो तमारी पासे स्मार्टफोन होय अने क्यूआर कोड स्कैनर होय तो तमे अहींया जे क्यूआर कोड आप्यो छे एने तमे स्कैन करी शकशो अने तमारा फोन में आ वार्ता तमे सांभळी शकशो। हवे जो तमे आवुं न करी शकता होय तो तमे आ वीडियो अंत सुधी जोता रहेशो, कारण के हूँ तमने अहीं वार्ता कहेवानो छुं। आ वार्ता में आपणे हलकू अने भारे पण शीखवाना छीए, तो भूलशो नहीं। अने तमने ख्याल छे अगाउ आपणे एक प्रवृत्ति हलकू अने भारीनी करी गया छीए। आ वीडियोना डिस्क्रिप्शन बॉक्सनी अंदर पण लिंक मोकली देश, જોવાનું ભૂલશો નહીં। વાર્તા શરૂ કરીએ છે। મોતીપુરા નામનું એક નાનકડું ગામ હતું અને આ ગામમાં રામુ નામનો એક માણસ રહેતો હતો। માણસનું નામ શું હતું? રામુ। તેની પાસે એક ગધેડું હતું। રામુ દરરોજ ગધેડાની પીઠ પર મીઠાની બોરીઓ મૂકી બજારમાં લઈ જતો। તમે ચિત્રમાં જોઈ શકો છો, મીઠાની બોરીઓ, આપણે ઘરે મીઠું ખાઈએ ને તો મીઠાની થેલીઓ, મોટી મોટી એટલે બોરીઓ કહેવાય એને। હવે આ જે રામુ છે એને આ જે મીઠાની બોરીઓ લઈને એક ગામથી બીજા ગામે જવા માટે વચ્ચે રસ્તામાં નદી આવતી, એટલે નદી ઓળંગવી પડતી હતી। અને આ નદી ઓળંગીને પછી રામુ અને ગધેડું બજારમાં જાય વેચવા માટે। તો એક દિવસ નદી પસાર કરતા ગધેડું લપસીને નદીના પાણીમાં પડી ગયું। હવે તમને ખબર છે કે જો આ ગધેડું નદીના પાણીમાં પડી ગયું હોય તો એની જે ઉપર બોરી હતી મીઠાની એ પણ પલળી હશે। હવે મીઠું પાણીમાં પલળે એટલે ઓગળી જાય, એટલે એક મીઠાની બોરી જે હતી એ હલકી લાગે, કારણ કે એ વહી જાય પાણીમાં। આથી ગધેડું ખૂબ જ ખુશ થયું, કારણ કે જે ઉપર બોરી લાગેલી હતી મીઠાની એમાંનું કેટલુંક મીઠું છે એ પલળી ગયું, એટલે કે ઓગળી ગયું, એટલે એમની મીઠાની બોરી હલકી લાગવા માંડી। અને ગધેડું તો ખૂબ જ ખુશ થયું, કારણ કે હવે એને જે પીઠ પર ભાર હતો એ ઓછો કરવાની યુક્તિ મળી ગઈ। પહેલાં જે ભાર હતો એના કરતાં એને ઓછો લાગ્યો, એટલે એણે શું વિચાર્યું કે જ્યારે અહીંયા નદીમાંથી પસાર કરવાનું થાય ત્યારે રોજ પડી જવાનું, એટલે ભાર કેવો થઈ જાય, હળવો। આવું કોણ વિચારતું હતું? ગધેડું। ગધેડું ચાલાક હતું, એણે ફરીવાર નદી ઓળંગવાની થાય ત્યારે પાણીમાં ડૂબકી મારવાનું નક્કી કર્યું। હવે તમને તો ખબર છે કે રોજ ગધેડું છે એને નદી ઓળંગીને જ બજારમાં જવાનું હતું, તો ગધેડું દરરોજ પોતાની યુક્તિ પ્રમાણે નદીના પાણીમાં ડૂબકી મારે અને પોતાની પીઠ પરનું વજન ઓછું કરતું હતું। હવે આવું દરરોજ ચાલે તો રામુને ચાલે નહીં, રામુને નુકસાની વેઠવાનો વારો આવે। તો એક દિવસ રામુને ગધેડાની ચાલાકી સમજાઈ ગઈ, આથી એણે શું વિચાર્યું, બોરીમાં મીઠાને બદલે ઊન ભરી દીધી। હવે આ ઊન છે ને, એ જો તમે જોઈ ના હોય ને તો તમારા મમ્મીને કહેશો, ઘરે કોઈ પણ વસ્તુ આપણી ઊનમાંથી બનેલી હોય, બરાબર, દોરા જેવું હોય પણ જાડું જાડું હોય। તો ગધેડું તો દરરોજની જેમ ખુશ થતું હતું નદીમાં ડૂબકી મારવા લાગ્યું, રોજ ડૂબકી મારતું હતું અને પોતાની પીઠ પરનો ભાર હળવો કરતો હતો। પરંતુ સાંભળજો, હવે અહીંયા વાર્તા છે ને એ અધૂરી મૂકી છે, પણ હું પૂરી કરીશ, સાંભળજો। તો હવે આ વખતે શું થયું કે જ્યારે ઊન ભરેલી હતી અને જેવું ગધેડું નદીના પાણીમાં ડૂબકી મારવા જશું ગયું ત્યારે જે ઊન હતી એ ભીંજાઈ ગઈ, એટલે કે પાણીમાં પલળી। અને આ આપણે ઘરે પ્રયોગ કરી શકીએ, તમે જો ઊનને પાણીમાં પલાળો ને તો એમાં પાણી શોષાઈ જાય, એટલે કે ઊન વજનદાર બને। તો ઉલટાનું થયું એવું કે જે વજન પહેલાં હતું એના કરતાં તો વજન વધારે થયું, એટલે કે ભારે લાગવા માંડ્યું। ગધેડાની ઉપર જે ઊન લગાવેલી હતી, ઊન મૂકેલી હતી, એ બધી જ ઊન પાણીમાં પલળી ગઈ, અને પાણીમાં પલળવાને કારણે એનું વજન વધી ગયું, એટલે હવે તો વધારે ભારે લાગવા માંડ્યું। અને આ જે ઊનનો ટુકડો હોય એ જ્યારે પણ પાણીમાં ડૂબે એટલે એ વજનદાર બને, પાણી અંદર શોષાઈ જાય, ભીનું ભીનું થઈ જાય, બરાબર। તો હવે ગધેડાને પણ સમજાણું કે પોતે જે યુક્તિ દરરોજ વાપરતો હતો હવે આ વખતે યુક્તિ એની કામે ન લાગી, અને ઉલટાનું પાણીમાં પલળવાથી અથવા તો પાણીમાં પડવાથી એ જે પીઠ પરનો જે ભાર છે એ વધી ગયો। આથી એણે મનોમન નક્કી કર્યું કે હવે તે આ રીતે ક્યારેય અંદર ડૂબકી લગાવશે નહીં। રામુને પણ ફાયદો થઈ ગયો, કારણ કે હવે પછી જ્યારે મીઠાની બોરી લઈ જતો હતો
ત્યારે એ ક્યારેય નદીના પાણીમાં ડૂબકી લગાવતો નહોતો, એટલે કે બંધ થઈ ગયો હતો, કારણ કે એને ડર હતો કે વજન વધી જશે તો. તો બાળ મિત્રો, અહીંયા આપણે હલકું અને ભારે શીખ્યા, તો વાર્તામાં ખબર પડી ને. હા, તો બાળ મિત્રો, આ ચાલાક ગધેડો હતો, પણ એના કરતાં ચાલાક કોણ નીકળ્યો? રામુ નીકળ્યો. હા, કારણ કે રામુને દરરોજ નુકસાની વેઠવાનો વારો આવવા માંડ્યો, એટલે એણે પણ યુક્તિ કરી. તો તમે જ મને કહો, કોણ વધારે યુક્તિવાળું ગણાશે, ગધેડું કે રામુ? તો મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો નવી વાર્તા સાથે.